હવે જો અહીંયા આકૃતિ જુઓ આકૃતિની અંદર આપણે જોઈએ તો આકૃતિમાં એક એસી મેન સાથે એક एसी મેન સાથે અહીંયા એસી મેન છે આ एसी મેનની સાથે એક ઇન્ડક્ટર એટલે કે L જોડેલો છે પછી એની સાથે એક કેપેસિટર જોડેલો છે C અને પછી એની સાથે એક અવરોધ જોડેલ છે અને પછી જોડાણ આપેલ છે આ પછી આપણે જોઈ શકીએ છીએ હવે જ્યારે આપણે આ ના રૂટની ગણતરી કરીએ કે નિયમ મુજબ વોલ્ટેજની જો ગણતરી કરીએ તો વોલ્ટેજની ગણતરીમાં એક તો ઇન્ડક્ટરનો વોલ્ટેજ આવે એને આપણે વીએલ કહીએ कैपेसिटर नो वोल्टेज आवे ने वीसी कही है अवरोध नो जे छे तेने आपणे वीआर कही तो इना पर थी जो आपणे टोटल वोल्टेज शोधी तो है तो टोटल वोल्टेज वी बराबर लखाय वीएल वत्ता वीसी वत्ता वीआर अथवा वीएल वत्ता वीआर वत्ता वीसी भी लखो तो भी चाले तो किर्चोफ ना नियम मुजब जो आपणे मुसाफरी शुरुआत करीए एल थी તો એલ ડીઆઈ આવે પહેલું મુજબ પછી અને વીસી તો આ ત્રણે ત્રણ ના વોલ્ટેજ આપણે લખી દીધા હવે અહીંયા કોણ શું છે તે આપણે કહી શકીએ કે ભાઈ જ્યાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં L into di by dt છે કેપેસિટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q upon C છે અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત I into R છે IR છે આ રીતે આપણે LCR શ્રેણી પરિપથ દર્શાવેલો છે LCR AC શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી પ્રયુક્તિથી મેળવીશું એ માટે આપણે સૌપ્રથમ તો એક એલસીઆર પરિપથનો વિચાર કરીએ કે જ્યાં એસી મેન સાથે ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડેલા છે પરિપથમાં એલસીઆર શ્રેણી પરિપથ જોડેલો છે તેના પરિપથમાં દરેક ઘટકમાં સમાન કંપ વિસ્તાર સમાન કળા વાળો સમાન પ્રવાહ છે ધારો કે આ સમાન પ્રવાહ જે છે તેને આપણે દર્શાવીએ ઇક્વલ ટુ આઈ એમ સાઈન વહે છે તે પ્રવાહ આપણે કેટલો લીધેલો છે ઇક્વલ ટુ આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ કેમ કે આનો જે વોલ્ટેજ છે તે રીતે આની અંદરનો વોલ્ટેજ જો છે 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 આની અંદર પ્રવાહ જેટલો જ્યાં જે તે વોલ્ટેજ અને તત્કાલીન પ્રવાહ વચ્ચેનો કળા તફાવત દર્શાવે છે ધારો કે પરિપથમાં જે પ્રવાહ છે આઈ તે VL VC અને VR અને V ને અનુક્રમે ઇન્ડક્ટર કેપેસિટર અવરોધક અને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ના ફેઝર છે જે આપણે આગળ ચર્ચા કરી દીધેલ છે તેને વાક્ય રચના સ્વરૂપે લખેલ છે હવે અવરોધની અંદરનો જે VR છે અને I તે ફેઝર ને સમાંતર છે તેથી VC નો I જે છે તે π/2 જેટલો પાછળ છે અને VL નો ફેઝર જે છે તે પાઈ બાય ટુ જેટલો આગળ છે એ તો આપણે જાણીએ જ છીએ અને જ્યારે આપણે કેપેસિટરની સોરી કેપેસિટરની આપણે વાત કરીએ ત્યારે કેપેસિટરનો ફેઝર એટલે કેપેસિટરનો વોલ્ટેજનો ફેઝર તે પ્રવાહ કરતા પાઈ બાય ટુ જેટલો પાછળ છે અને ઇન્ડક્ટરમાં તે આગળ છે એટલે આટલું શબ્દ યાદ રાખવાનું કે કેપેસિટરમાં પાછળ છે

આપણી જે પ્રણાલી છે તે પ્રમાણે આપણે એક્સ વાય સમતલ તો બતાવી જ દઈએ હવે આ એક્સ વાય સમતલ ની અંદર જુઓ આ આપણો વીસી કેપેસિટર આ આપણો અવરોધનો વોલ્ટેજ અને આ આપણો ઇન્ડક્ટરનો તો આપણે જોઈ શકીએ છે કે જો પ્રવાહ અગર આઈ વડે અહિયાં દર્શાવું છું આર્યુ તો તે કેપેસિટર માટે જો કેપેસિટર માટે પ્રવાહ જે છે વોલ્ટેજ કરતા પાછળ છે તો આ રહ્યું અને તે જ રીતે પ્રવાહના ફેઝર કરતા એટલે કે ઇન્ડક્ટર કરતા તે પાઇ બાય ટુ જેટલો આગળ છે દેખાય છે અહીંયા કેપેસિટરનો વોલ્ટેજ છે તો પ્રવાહનો વોલ્ટેજ એના કરતા પાછળ છે આ બાજુ છે અને ઇન્ડક્ટર કરતા તે આગળ છે આ ખાસ યાદ રાખવાનું હવે બહુ સિમ્પલ વસ્તુ છે બહુ ડીપલી જઈશું નહી તો બી કે જો અવરોધ માટે વાત કરું તો વીએમ ઇન્ટુ આઈઆર થાય તે રીતે અગર વાત તો XC થાય અને અગર ઇન્ડક્ટર ની વાત કરું તો આઈએમ ઇન્ટુ એક્સેલ થાય જે આપણે અહિયાં જોઈ શકીએ તો અવરોધ માટે વીઆર બરાબર આઈએમ ઇન્ટુ આર

તો તો થાય જ્યાં એટલે એલડીઆઈ હવે આને આકૃતિમાં કેવી રીતના દર્શાવવાના છે તો આકૃતિમાં જે આપણે વાત કરી છે તે પ્રમાણે આને દર્શાવવાનું છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કેવી રીતના દર્શાવેલું છે પહેલાનો જેવો આલેખ છે સેમ સેમ ટુ બરાબર

आई एम स्क्वायर ने जो सूत्र करता करिए तो आई एम स्क्वायर बराबर वी एम स्क्वायर अपॉन आर स्क्वायर प्लस एक्स सी माइनस एक्स एल स्क्वायर जो वर्गमूल लीए तो आई बराबर वी एम बराबर वी अपॉन अंडर रूट ऑफ आर स्क्वायर प्लस एक्स सी माइनस एक्स ना स्क्वायर तो तेने आपने z वडे दर्शाई सकीए छे तो आई बराबर वी अपॉन z लखी सकाय जहाँ एक्सएल एक्सी आर सरवाला ने एलसीआर श्रेणी परिपथ ना ઇમ્પિડન્સ શું નામ આપેલું છે ઇમ્પિડન્સ શું કહેવાય છે ઇમ્પિડન્સ ઇમ્પિડન્સ z બરાબર વર્ગમૂળમાં આપણે લખી શકીએ r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl નો સ્ક્વેર આ યાદ રાખવાનું છે ઇમ્પિડન્સ નું સૂત્ર છે પ્રવાહ i નો ફેઝર એ વોલ્ટેજ vr ના ફેઝર ને હંમેશા સમાંતર હોય છે vr ફેઝર અને v ફેઝર વચ્ચેનો કળા ખૂણો છે અને ફાઈ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નક્કી કરી શકાય છે તો આના પરથી જો આપણે એનો ફાઈ શોધવો છે તો જુઓ સિમ્પલ ગણિત છે આપણો સિમ્પલ ગણિતમાં આપણે શું કરીએ છીએ તો ભાઈ ટેન ફાઈ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો બરાબર ઝેડ થાય ને તો ટેન ફાઈ બરાબર વી સી એમ માઇનસ પી એલ એમ અપોન એટલે કે વી સી માઇનસ વી આર લખી શકાય ને ટેન ફાઈ

આ પરિપથ ખાલી આપણે ઇન્ડક્ટર જોડેલું છે તો એનો અગર ઇમ્પિડન્સ ગણીએ તો શું આવશે આ બધું નીકળી જાય આર ની આવે નેક્સ્ટ શું આવે ખાલી એક્સેલ તો ત્યારે એનો ઇમ્પિડન્સ તે એક્સેલ જેટલો જ થાય અગર કોઈ કહે કે આની જગ્યાએ આપણે કેપેસિટર લીધેલ છે જો કેપેસિટર લીધો તો તમે સમજી શકો છો તો પછી કેપેસિટર લીધો હોય તો ખાલી શું આવશે ઝેડ બરાબર એક્સ જ આવશે તેતે અગર ખાલી અવરોધ જ લેધેલ હોય જો અવરોધ જ લઈએ તો અવરોધ લેસુ તો ત્યારે આરામથી તો આરીતે ઇમ્પિડન્સ એની શોધી શકાય સપોઝ કોઈ એમ કે કે મારા પાસે બે છે એક ઇન્ડક્ટર છે ને કેપેસિટર બે વસ્તુ દર્શાવેલી છે એ સિમેન સાથે તો ત્યારે તે વિકંદિતમાં શું આવશે તો સમજો r નહી આવે તો z બરાબર xc - xl જ આવશે પછી એ જ રીતે કોઈ એમ કે કે ભાઈ પરિપથની અંદર ઇન્ડક્ટર અને અવરોધ બે વસ્તુ છે તો તમે કહેશો શું આવશે યસ તો ત્યારે ખાલી આર સ્કવેર પ્લસ એક્સેલ સ્કવેર આવશે તે રીતે અહીંયા ઇન્ડક્ટરની જગ્યાએ જો કેપેસિટર હોય તો તો આર સ્કવેર પ્લસ એક્સી નો સ્કવેર આવશે સમજ પડી કે ને યસ તો આ રીતે આપણે એના પસંદ કરીએ છીએ અને જેવો પરિપથ હોય એલસી પરિપથ હોય એલ આર પરિપથ હોય કે સીઆર પરિપથ હોય તો તેની અંદર ઇમ્પિડન્સ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો મિત્રો આ થિયરી પરથી આટલું તમને ખ્યાલ આવી ગયો હશે કે LCR પરિપથ ની અંદર impedance નું સૂત્ર કઈ રીતે મેળવી શકાય છે અને તેને કઈ રીતે આપણે રજૂ કરી રહ્યા છીએ. તો નોંધી લેજો ડાયરીમાં એક તો એનો ખૂણો ten phi બરાબર XC minus XL અને impedance નું સૂત્ર Z બરાબર under root of R square plus XC minus XL વધુમાં એનો પ્રવાહ આઈએમ બરાબર એટલે કે પ્રવાહ એટલે એનો કંપ વિસ્તાર જે આપણો જે સૂત્રમાં આવે ને આઈ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇ તો એની અંદર જે આઈએમ છે તે કેવી રીતના મળે વીએમ બાય ઝેડ કરવાથી તે જ રીતે અગર વીએમ બી શોધશો તો આઈ એમ ઇન્ટુ ઝેડ કરીને મળી જશે તો મિત્રો આ રીતે આપણો જે ઇમ્પીડન્સની સમજ મેળવી તે બરાબર મગજમાં ઘર કરી લેવી તો જ આપણને આ ચેપ્ટરમાં પડશે ચેપ્ટર બહુ સિમ્પલ છે આપણને એવું લાગશે કે થોડું ટફ છે બટ એટલું બધું ટફ નથી અને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે વી કેપેસિટર માટે જે પ્રવાહ જે છે કેપેસિટર માટે વોલ્ટેજ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે જોઈ શકો છો તમે આકૃતિ અને ઇન્ડક્ટર માં વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે અહીંયા આપણે આકૃતિ માં જો અહીંયા VL આપેલો છે તો VL કરતા આઈ આગળ છે અને વીસી કરતા તે પાછળ છે એટલે કેપેસિટર કરતા પ્રવાહ પાછળ છે વોલ્ટેજ પ્રવાહ પાછળ છે કેટલો બાય જેટલો અને ઇન્ડક્ટર કરતા પ્રવાહ કેટલો છે આગળ છે પાઈ બાય ટુ જેટલો આ ખાસ યાદ રાખવાનું છે આટલું જ્ઞાન હશે આપણને તો આપણે આના મોટા મોટા પ્રશ્નો બી હલ કરી શકીએ છીએ અને ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં આટલું નોલેજ તો હોવું જ જોઈએ જેથી કરીને આગળ તમને હજુ વધારે સારી કારકિર્દી મળી શકે તો આ ખાસ યાદ રાખજો અને આ શબ્દ જે છે તે ખાસ તમારી નોટમાં નોંધી જ લેજો આટલું નોંધી લેવાનું છે તમારે નોટમાં બરાબર છે ને સૂત્ર નોંધી લેવાનું છે આ પછી આખું એનું સમીકરણ છે તે બી નોંધી લેવાનું છે પછી બરાબર આ સૂત્ર છે તે બી નોંધી લેવાનું અને આઈએમ નું સૂત્ર VM એમ ઝેડ થાય તે બી નોંધી લેવાનું છે આ રીતે તમે એને યાદ રાખી શકો છો પછી કળા ટેન ફાઈ બરાબર આરબી આપણે નોંધી લેવાની છે આટલા સૂત્રોની ખાસ નોંધ કરી લેવી જેથી તમને ખબર પડી શકે આપણે ક્લાસમાં હોતે તો આ ડાયરીમાં નોંધ કરી લેતી હોત બરાબર તો ડાયરીમાં નોંધ કરી લેવી